नमस्कार विद्यार्थी मित्रों, माही एजुकेशन में आप सबनो हार्दिक स्वागत करूँ छू। हवे धोरण 10 सामाजिक विज्ञान विषय नी अंदर आपणे चेप्टर नंबर 2 भारतनो सांस्कृतिक वारसो परंपराओ एमां हस्त अने ललित कला आ पाठ विषय अभ्यास करता था। हवे एनी अंदर आपणे छेल्ला गया लेक्चर में 6 प्रश्न એટલે કે છેલ્લી કલા આપણે છે એ ચર્મ ઉદ્યોગ જે છે એના વિશે આપણે ભણ્યા હતા કે ભાઈ ચામડામાંથી અલગ અલગ વસ્તુ બનાવી અને છેનો ઉપયોગ કરવામાં આવતો હતો। હવે આજે આપણે ત્યાંથી આગળ પ્રશ્ન નંબર 7 બરોબર પ્રશ્ન નંબર 7 ભારતના અને ગુજરાતના हीरा मोती अने मीना कारीगरी विषे जणावो। भारतना अने गुजरातना हीरा मोती अने मीना कारीगरी विषे जणावो। तो जोईए मित्रों, टूंकमां हीरा मोती काम अने मीना कारीगरी विषेनी जे आ कला छे बराबर एनो आपणे अभ्यास करवानो छे। तो जोईए, भारत आश्रे 7,570 એટલે કે 7,570 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે। ભારત જે છે એ કેટલો દરિયા કિનારો ધરાવે છે તો કે 7,570 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે। એમસીક્યુમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, યાદ રાખશું આપણે બરોબર। આગળ, ભારતના કારીગરોએ બનાવેલા હીરા જડિત આભૂષણોની વિદેશોમાંથી પ્રાચીન સમયમાં ખૂબ જ માંગ રહી છે। તમને ખબર છે મિત્રો, પહેલાના સમયમાં જે રાજા મહારાજાઓ હતા એ હીરા જડિત આભૂષણો અને વસ્ત્રો પહેરતા બરોબર। તો આ હીરા જડિત જે આભૂષણો આપણા કારીગરો બનાવતા, ભારતના કારીગરો બનાવતા, એની વિદેશમાંથી ખૂબ જ માંગ રહેતી પ્રાચીન સમયની અંદર બરોબર। હીરા જડિત આભૂષણોની ખૂબ જ માંગ રહેતી હતી। ત્યારબાદ કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા। વિશ્વમાં પ્રખ્યાત હોય એવા હીરા કોહિનૂર અને ગ્રેટ મુઘલ બરોબર, વિશ્વની અંદર પ્રખ્યાત હોય એવા હીરા કોહિનૂર અને ગ્રેટ મુઘલ એ ક્યાંથી મળી આવ્યા હતા તો કે ભારતમાંથી મળી આવ્યા હતા। ત્યારબાદ પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે, એક મિનિટ મિત્રો, શ્રેષ્ઠીઓ મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરા જડિત આભૂષણો પહેરતા હતા। મેં તમને આગળ કીધું એમ કે ભાઈ છે એ આપણા જે રાજા મહારાજાઓ હતા બરોબર એ પોતે હીરા જડિત આભૂષણો છે એ પહેરતા હતા। તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ જેવી કિંમતી રત્નોનો ઉપયોગ કરતા હતા, જે પોતે આભૂષણોની શોભા વધારવા માટે, આભૂષણોને ચમકતા કરવા માટે બરોબર હીરા છે, માણેક છે, મોતી છે, પન્ના, પોખરાજ, નીલમ જેવી કિંમતી રત્નોનો ઉપયોગ કરતા હતા। આ બધા હીરાના નામ છે, પન્ના, પોખરજ, નીલમ આ બધા હીરાના નામ છે બરોબર, તો એનો ઉપયોગ કરતા હતા। ત્યારબાદ પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા હતા। પ્રાચીન સમયના જે રાજા મહારાજાઓ અને જે બાદશાહો હતા તે પોતે પોતાના સિંહાસનો ઉપર, મુગટો પર, માળાઓ પર, બાજુબંધ વગેરેની બનાવટમાં હીરા રત્નોનો ઉપયોગ કરતા બરોબર। આગળ જોઈએ તો કે આગળ વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે બરોબર। એટલે આપણે હીરા કામ જેવો મોતીકામ, તો આ વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે બરોબર। ગુજરાતની જે હસ્તકલા છે બરોબર એની એક આગવી વિશેષતા છે
આભૂષણોમાં મોતીકામ કરવું, બરોબર, મોતીને પરોવીને છે એ આભૂષણો બનાવવા, અલગ અલગ ડિઝાઇન બનાવવી, તો આ બધું ગુજરાતની એક વિશેષતા છે. જેમાં શું, તો કે ભાઈ કલાત્મક ધોરણો આવે. તમે જો ગામડાની અંદર પ્રાચીન સમયના જૂના આવા મોતીકામથી, ટૂંકમાં છે મોતીમાંથી બનાવેલા તોરણો હોય, માળાઓ હોય, કળશ હોય, કળશ તમને ખ્યાલ છે કે ભાઈ કળશની ફરતે મોતીવાળું આખું પડ હોય, પછી ઘૂઘરા હોય, પછી પછીત લાટી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંડોણી, આ બધું તમે જોયેલું હશે, હાથ પંખા, બળદ માટેના મોડિયા, સિંગડા, જૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોતીકામ ભારતમાં અજોડ છે. બરોબર, આ બધી વસ્તુઓ ઉપર છે એ આપણને એક અદ્ભુત મોતીકામ જોવા મળે છે. બરોબર, અને જે આપણને ભારતમાં જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીની મીના કારીગરીની કલામાં મોખરાનું સ્થાન. હવે મીના કારીગરી આવી, મીના કારીગરી એટલે શું, તો કે આપણા જે આભૂષણો હોય, વીંટી હોય કે પછી હાર હોય કે ટૂંકમાં છે એ ચાવીનો ઓલો ઝુમખો હોય, બરાબર, એની ઉપર છે એ રંગ પૂરો. મીના કારીગરી એટલે શું, આવા આભૂષણોની અંદર રંગ પૂરો, તો એને મીના કારીગરી કહેવાય. તો આ મીના કારીગરીમાં ભારત દેશ છે એ વિશ્વના દેશોમાં મોખરાનું સ્થાન એટલે કે આગવું સ્થાન ધરાવતું હતું પ્રાચીન સમયની અંદર. તો જો મીનાકારી એટલે શું, મીનાકારીમાં વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે. લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો છે એ આભૂષણોમાં પૂરવામાં આવે છે. બરોબર, એટલે મીના કારીગરી. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાં જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ જ મોટી સંખ્યામાં છે. આ મીના કારીગરીના છે એ ટૂંકમાં કારીગરો છે એ વધારે પડતા આપણને જયપુરમાં, લખનૌમાં, દિલ્હીમાં, વારાણસીમાં અને હૈદરાબાદમાં જોવા મળે છે. બરાબર, તો મિત્રો આ રીતે આપણો પ્રશ્ન થયો, પ્રશ્ન નંબર 7, ભારતના અને ગુજરાતના હીરા, મોતીકામ અને મીના કારીગરી વિશે જણાવો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે પરીક્ષાની અંદર છે એ ઘણીવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે ખાસ આપણે છે એ આ પ્રશ્નને છે એ પાકો કરી લઈશું અને પોતાની બુકમાં નોંધી પણ લેશું, અને આમાંથી જે કાંઈ પ્રશ્ન એક એક માર્કમાં પૂછાઈ શકે એમ છે એ પ્રશ્નો પણ આપણે કરી લઈશું, આખો પ્રશ્ન કરીએ, એટલે એવા હેતુલક્ષી પ્રશ્ન તો આપણને આવડે છે. બરાબર, ચાલો હવે આગળ ચર્ચા કરીએ. 8મો પ્રશ્ન છે, ભારતની એક કલા તરીકે જરીકામનો પરિચય આપો. ભારતની એક કલા તરીકે જરીકામનો પરિચય એટલે કે જરીકામ વિશે. બરાબર, તો જોઈએ ભારતમાં જરી ભરતની કળા પ્રાચીન સમયથી જોવા મળે છે. બરાબર, જરી ભરત એટલે કે છે એ આપણે અલગ અલગ ડિઝાઇન હોય એમાં જરી ચોંટાડી અને આખી ટૂંકમાં છે એ ડિઝાઇન ઊભી કરવામાં આવે, તો આ જરીકામની કલા પણ આપણા ભારતની અંદર પ્રાચીન સમયથી છે એ જોવા મળે છે. આગળ, ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરતગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. બરાબર, ચાંદી અને સોનાનો જે તાર હોય એમાંથી જરી બનાવવામાં આવતી, તારના રૂપમાંથી જરી બનાવવામાં આવતી, અને આ જરીનો ઉપયોગ ભરતગૂંથણની જે કળા છે એમાં વસ્ત્રો શણગારવા માટે, ભરતગૂંથી અને ત્યાં ક્યાંક ટૂંકમાં છે એ શણગારવા માટે, જેથી કરીને વસ્ત્રોનો ઉઠાવ આવે. બરાબર, તો એના માટે જરી ટૂંકમાં છે એ ઉપયોગ થતો, એ શણગારવા માટે જરીનો ઉપયોગ થતો. ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું છે. બરાબર, આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય,
કારણ કે આખા ભારત દેશમાંથી આપણે ગુજરાતનું સુરત છે જરીકામ માટે જાણીતું છે. તો જરીકામ માટે છે એ આપણું ગુજરાતનું સુરત છે એ જાણીતું છે. ત્યારબાદ પાનેતર, સાડી, ઘરચોળા જેવા વસ્ત્રો પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિન્નરી લગાવીને બેનમૂન કામ કરી આપતા, ખૂબ જ સારું એવું છે એ કામ કરીને આપતા હતા સુરતના કારીગરો. પાનેતર હોય, સાડી હોય, ઘરચોળા હોય, એની ઉપર છે એ આવું સરસ મજાનું જરીકામ કરીને આપતા હતા. બરોબર. તો મિત્રો, આ રીતે થયું આપણું જરીકામ. આ પ્રશ્ન પણ આપણે છે એ નોંધી લઈશું અને પાકો પણ કરી લઈશું. બરોબર. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 9. ભારતની એક કલા તરીકે કાષ્ઠકલા, કાષ્ઠકલા એટલે કાષ્ઠ એટલે કે લાકડું, કાષ્ઠ એટલે કે લાકડું, લાકડામાંથી અલગ અલગ વસ્તુ બનાવીને વાપરે અને કાષ્ઠકલા કહેવાય. બરોબર. તો પ્રશ્ન નંબર 9, ભારતની એક કલા તરીકે કાષ્ઠકલાનો પરિચય આપો. ભારતની એક કલા તરીકે કાષ્ઠકલાનો પરિચય. તો જોઈએ, માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડે. આગળ જ આપણે જોયું ભાઈ, માનવીઓ છે એનો વૃક્ષ સાથે અને વનરાજી સાથે શરૂઆતથી જ, જ્યારે માનવીની ઉત્પત્તિ થઈ ત્યારથી જ છે એ વૃક્ષ સાથે અને વનરાજી સાથે આ માનવીઓ જોડાયેલા છે. શરૂઆતમાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો, સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓજારો, ભવનો અને મકાનો બાંધકામમાં થતો રહ્યો છે. શરૂઆતમાં જ્યારે માનવીને નહોતી ખબર પડતી, બરોબર, ત્યારે છે લાકડાનો ઉપયોગ માત્ર ને માત્ર બળતણ માટે કરતો. ત્યારબાદ ધીમે 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 સમયાંતરે લાકડાનો ઉપયોગ છે ઓજારો બનાવવા માટે, મકાનો બાંધકામ માટે, ભવનો એટલે કે ટૂંકમાં એને રહેવા માટેનું તે જે કંઈ બનાવતા હોય એ બનાવવા માટે ટૂંકમાં છે એ થતો ગયો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, ધીમે ધીમે લાકડાની મૂર્તિઓ બનાવવા લાગ્યા, બાળકો માટે રમકડા બનાવવા લાગ્યા. સોગઠા, આપણે સોગઠાબાજી રમીએ ને, ચોપાટ, બરોબર, તો એના સોગઠા લાકડાના હોય. પછી થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારીઓ, ગોખ આપણે તમે ગામડાની અંદર જાઓ ને તો આવા ગોખલા બનાવે, ચાવીને એવું મૂકવા માટે એને ગોખ કહેવાય, ગોખલા બનાવે લાકડા, બરોબર, ત્યારે ગોખ કહેવાય. અટારીઓ, પછી સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠકલા વિકસતી ગઈ. ધીમે ધીમે સમયાંતરે છે એ કાષ્ઠકલાનો વિકાસ થતો ગયો અને એમાંથી આવી બધી વસ્તુઓ બનાવવા લાગ્યા અને એનો ઉપયોગ કરવા લાગ્યા. ત્યારબાદ ગુજરાતમાં લાકડાના હિંચકા, સંખેડાનું ફર્નિચર, ઈડરના રમકડા જાણીતા છે. બરોબર. ગુજરાતના જે છે એ લાકડાના હિંચકા જાણીતા, પછી સંખેડાનું ફર્નિચર જાણીતું, બરોબર, અને ત્યારબાદ ઈડરના શું જાણીતા છે, તો કે રમકડા જાણીતા છે. બરોબર. તો આ રીતે થયો મિત્રો ભારતની એક કલા તરીકે કાષ્ઠકલાનો પરિચય. બરોબર. ચાલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. ભારતની એક કલા તરીકે ધાતુકામનો પરિચય આપો. ભારતની એક કલા તરીકે ધાતુકામનો પરિચય આપો. બરોબર. એટલે કે ધાતુ, અલગ અલગ ધાતુમાંથી છે એ મૂર્તિઓ અને આંતે આભૂષણો બનાવવામાં આવતા, મૂર્તિઓ અને છે હથિયારો બનાવવામાં આવતા. બરોબર. તો એ ધાતુકલાનો પરિચય જોઈએ આપણે. પાષણ યુગ પછી ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. પાષણ યુગ એટલે કે પથ્થરોનો યુગ, જેમાંથી હથિયારો અને ઓજારો અને ટૂંકમાં છે એ વાસણો પથ્થરમાંથી બનાવવામાં આવતા અને એ હથિયારોનો, એ ઓજારોનો, એ વાસણોનો ઉપયોગ થતો. ત્યારબાદ પાષણ યુગ પછી કયો યુગ આવ્યો, તો કે ધાતુ યુગ આવ્યો. હવે આ ધાતુ યુગની અંદર છે એ આ ધાતુ વિદ્યાનો વિકાસ થયેલો જોવા મળે છે. આગળ, લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાંતરડા, લોથલ જે આપણું નગર મળી આવ્યું હતું, પ્રાચીન નગર, બરોબર, એમાંથી છે એ દાંતરડા મળી આવ્યા, એટલે કે ત્યારના કારીગરો હતા એણે ધાતુઓમાંથી દાંતરડા, સારડીઓ, વણાકવાળી કરવત,
આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે। લોથલના કારીગરો છે એ દાતરડા, સારડીઓ, વણાકવાળી કરવત, આરા અને સોય જેવા ઓજારો છે એ પોતે તાંબા અને કાંસામાંથી બનાવતા હોય એવું જાણવા મળ્યું છે। ત્યારબાદ પ્રાચીન ભારતમાં ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ, પાત્રો, યુદ્ધ માટે શસ્ત્રો બનાવવામાં આવતા હતા। ત્યારબાદ ધીમે ધીમે છે એ પ્રાચીન સમયમાં જે રાજા મહારાજા, તમને ખબર છે, ભાલા, તીર, તલવાર, બરોબર, આ બધું કેમાંથી? ધાતુમાંથી બનાવતા હતા, બરોબર। એટલા માટે વાસણો છે, મૂર્તિઓ છે, પાત્રો, યુદ્ધ માટેના શસ્ત્રો પણ છે એ ધાતુમાંથી બનાવવામાં આવતા હતા। ત્યારબાદ સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ થતો હતો, સોના ચાંદી જેવી ધાતુનો પણ ઉપયોગ થતો હતો। ત્યારબાદ તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો, તાંબાનો, પિત્તળનો, કાંસાનો, બરોબર, આવી બધી ધાતુઓનો ઉપયોગ છે એ વાસણો અને મૂર્તિઓ બનાવવા માટે થતો। ત્યારબાદ લોખંડ ધાતુ જે છે એનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો, બરોબર। લોખંડનો ઉપયોગ છે એ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો। તો મિત્રો, આ રીતે થઈ આપણી ધાતુકામ કલા। તો આમ આજના લેક્ચરની અંદર મિત્રો આપણે એક હીરા, મોતીકામ અને મીના કારીગરી વિશે ભણ્યા, ત્યારબાદ જરીકામ વિશે ભણ્યા, ત્યારબાદ કાષ્ઠકલા વિશે ભણ્યા અને ત્યારબાદ ધાતુકામ વિશે ભણ્યા। તો આ રીતે આપણે 3-4 પ્રશ્નો ભણ્યા, બરોબર। એ 4 પ્રશ્નો વિશે આપણે છે એ માહિતી મેળવી, ચારેય પ્રશ્નો આપણે છે એ બાકી બુકમાં આપણી જે બુક હોય જેમાં આપણે લખતા હોય એ બુકની અંદર છે એ નોંધી લેવાના અને ચારે ચાર પ્રશ્નો છે એ પાકા પણ કરી લેવાના છે। આજે અહીંયા સુધી રાખીએ, આવતા લેક્ચરની અંદર છે અહીંથી 11મા પ્રશ્નથી આપણે અભ્યાસ કરશું, બરાબર। ચાલો મિત્રો, થેન્ક યુ।